આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક અનુક્રમે તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા અને કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી, સફાઈ સહિતના વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો કારોબારી સમિતિની બેઠકમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારના મુદ્દા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી તથા રેવન્યુ વિસ્તારમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આજે યોજાયેલા સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠકમાં કેશરબેન બગડા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી તેમજ હમીરજી સોઢા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા, એટીડીઓ ભૂપતદાન ગઢવી, વિસ્તરણ અધિકારી ગીતાબેન રાઠોડ, નાયબ હિસાબનીશ દિનેશભાઈ સુતાર, રાજુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા તેમજ અજીતસિંહ પરમાર, બકુલ ઠાકોર, ડોલરભાઈ ગોર, કૌશિક બગડા, વિનુભાઈ થાનકી, હરીશ પરમાર સહિત તાલુકા પંચાયતના સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરબેન બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સામાન્ય સભાનું રૂટિંગ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નો જેમ કે વરસાદ પછીથી રસ્તાને લગતા પ્રશ્નો છે એની ચર્ચા કરવામાં આવી, આરોગ્યને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, વિવિધ પંચાયતો જેમ કે જૂથ ગ્રામ પંચાયત છે એની વિભાજનને લગતી ચર્ચા કરવામાં આવી અને વિવિધ જે મુદ્દા છે તાલુકાની એની ચર્ચા કરવામાં આવી. આજે રાપર તાલુકા પંચાયત કચેરી મધ્યે તાલુકા પંચાયતના અધ્યક્ષ આદરણીય બેન શ્રી કેશવબેન બગડાના અધ્યક્ષસ્થાને રૂટિન સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ વિષયોની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને રાપર તાલુકા પંચાયત કચેરી મધ્યે કેમ્પસની અંદર આપણા દેશના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકરની પ્રતિમા અહીંયા મૂકવામાં આવે, સ્થાપિત કરવામાં આવે તે માટેનું પણ સારો કરવામાં આવ્યો છે અને બાકી જે પણ વિષયો છે એની ચર્ચા કરવામાં આવી અને આ સારને શ્રમ રીતે પસાર કરવામાં આવે. નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે તો હું સમગ્ર તાલુકાની પ્રજાજનોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મા નવદુર્ગા સમગ્ર તાલુકાની અંદર દરેક પ્રજાજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને કારોબારી સમિતિની બેઠકમાં આજરોજ વિવિધ ગ્રામ્ય વિકાસના કામો બાબત, મનરેગા યોજનાના કામો બાબત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જરૂરિયાતમંદને આવાસ મળે એના બાબત ચર્ચા થઈ હતી. વિશેષમાં ઘણી બધી ગ્રામ પંચાયતો, જૂથ ગ્રામ પંચાયતો છે જેને અલગ કરાવવા માટે પણ ઠરાવ જે આવ્યા હતા જેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ દ્વારા જે તાલુકા પંચાયત કચેરી મધ્યે બાબા સાહેબ આંબેડકરનું પૂતળું મૂકવા માટેની જે દરખાસ્ત કરેલી હતી એને પણ આજે અહીંયા સૌ સદસ્યશ્રીઓએ ટેકો આપેલો છે અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન કેશરબેન બગડાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની અંદર વિવિધ વિભાગોની અંદર વ્યવસ્થિત રીતે પારદર્શી વહીવટ દ્વારા લોકોના કામો થાય એના બાબતે ચર્ચા કરવામાં આવી હતી.